નમસ્કાર. મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. રિયો ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ. બેડમિન્ટન એકલ સેમિફાઇનલમાં જાપાનની ખેલાડી સામે ઐતિહાસિક જીત મેળવી પીવી સિંધુ ફાઇનલમાં. આજે સ્પેનની ખેલાડી સામે ગોલ્ડ માટે મુકાબલો. સિલ્વર મેડલ નિશ્ચિત. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પાઠવ્યા અભિનંદન. આ અગાઉ ભારતની પહેલવાન દીકરી સાક્ષી મલિકે કાંસ્ય પદક જીતી રિયો ઓલિમ્પિકમાં ખાતું ખુલવાના દેશના અરમાન કર્યા હતા પૂરા. જોકે કુસ્તીબાજ નરસિંહ યાદવ નહીં રમી શક્યા ઓલિમ્પિકમાં. ડોપિંગ મામલે 4 વર્ષનો પ્રતિબંધ. વિદેશ સચિવ સ્તરની મંત્રણા મુદ્દે પાકિસ્તાનની ચાલ પડી ઊંધી. ભારતે જણાવ્યું તે મંત્રણા માટે તૈયાર, પણ વાતચીતનો મુદ્દો રહેશે આતંકવાદ અને પીઓકે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ખાસ ઉપસ્થિતિમાં આજે કોબા પ્રેક્ષા ભારતી ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારોહ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત 10,000 ઉપરાંત કાર્યકરોની ઉપસ્થિતિની અપેક્ષા. 12,000 કરોડના ખર્ચે નર્મદા નીર વડે તરસ્યા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવાનું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન થશે સાકાર. સૌરાષ્ટ્રનું જળસંકટ હરી લે તેવી પાણીદાર સૌની યોજનાના લોકાર્પણ માટે 30 ઓગસ્ટે પધારવા પ્રધાનમંત્રીને આમંત્રણ આપતું ગુજરાત. ભારતીય સૈન્યમાં જોડાવા માટે યુવાઓને પ્રેરિત કરવા અમદાવાદમાં ખાસ કાર્યક્રમ નો યોર આર્મીનું આયોજન. એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલા 2 દિવસીય અભિયાનમાં મિલિટરી બેન્ડ, માર્શલ આર્ટ અને હુમલાને ખાળવાનું જીવંત નિદર્શન નિહાળવાની સોનેરી તક. મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ. ભારતની ટોપ શટલર પીવી સિંધુએ બેડમિન્ટન સિંગલ્સની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. વિશ્વની 6 નંબરની જાપાનની ખેલાડી નિજોમી ઓકુહારાને હરાવીને પીવી સિંધુ ભારતની પ્રથમ એવી ખેલાડી બની ગઈ છે જેણે ઓલિમ્પિકમાં બેડમિન્ટનની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હોય. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ગુરુવારે ભારતીય બેસ્ટ શટલર પીવી સિંધુ સિંગલ્સ રાઉન્ડની સેમિફાઇનલમાં મેદાનમાં ઉતરી ત્યારે તેની નજર ઇતિહાસ રચવા પર હતી. ઓલિમ્પિકના 100 વર્ષથી વધુના ઇતિહાસમાં એક પણ ભારતીય બેડમિન્ટન ખેલાડી ફાઇનલ સુધી પહોંચી નહોતી. તેવામાં સિંધુ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું દબાણ હતું. દબાણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પીવી સિંધુએ પ્રથમ ગેમમાં પોતાની સ્ટાઇલમાં શરૂઆત કરી અને વિશ્વની 6 નંબરની જાપાનની ખેલાડી નિજોમી ઓકુહારા સામે લીડ મેળવી લીધી. રસાકસી ભર્યા મુકાબલામાં સિંધુએ 21-19થી પ્રથમ સેટ પોતાના નામે કરી લીધો. હવે સિંધુ પાસે રણનીતિ હતી અને પ્રથમ સેટ જીતવાનો આત્મવિશ્વાસ પણ. સેટની શરૂઆતમાં 10 પોઈન્ટ સુધી મેચ રોમાંચક રહી, પણ 10 પોઈન્ટ બાદ એક પણ ભૂલ કર્યા વગર જોરદાર શોટ અને સ્મેશની મદદથી તેણે લાંબી સરસાઈ મેળવી લીધી અને બીજો સેટ 21-10થી પોતાના નામે કરી લીધો. ફાઇનલમાં સિંધુનો સામનો વિશ્વની નંબર 1 ખેલાડી સ્પેનની કેરોલિન મેરિન સામે થશે. જો સિંધુ ફાઇનલમાં હારે છે તો પણ ભારતને સિલ્વર મેડલ તો મળશે જ. સિંધુના પિતા પીવી રમન્ના અને માતા વિજયા રમન્ના હૈદરાબાદમાં જ પોતાની દીકરીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે. જોકે સિંધુની આ સિદ્ધિ પાછળ સૌથી મોટું યોગદાન અને મહેનત તેમના કોચ પુલેલા ગોપીચંદનું રહ્યું છે. સિંધુ ઇતના અચ્છા ખેલી હૈ ઓર ઇસ મકામ તક પહોંચી હૈ સો બહુત ખુશ હું. હમ લોગ મહેનત જરૂર કિયા હૈ પર યહાં પે સારે લોગ મહેનત કરતે હૈ બટ ભગવાન કી કૃપા રહી હૈ ઓર સિંધુ ને અપને આપ મે બિલીવ કિયા હૈ ઓર ઇટ્સ ગ્રેટ ટુ સી હર પરફોર્મ ધ વે શી ડિડ. ઉમીદ હૈ કી જિસ તરહ સે સિંધુ ને ખેલા હૈ ઉસી તરહ સે ખેલેગી તો જરૂર ચાન્સ હૈ બટ ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટફ મેચ. તો બીજી તરફ સેમિફાઇનલમાં જીત મેળવતા જ સિંધુ પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સિંધુને શુભેચ્છાઓ પાઠવી હતી. તો બીજી તરફ કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે ઓલિમ્પિકમાં ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કો ભી બધાઈ દેના ચાહતા હું. ઉન્હોને જિસ તરીકે કા મેસેજ બીચ મેં દિયા જબ મેડલ નહીં આ રહે થે કે ખેલાડીઓ કો અપના હોસલા નહીં છોડના હૈ ઓર ખેલ મેં હાર જીત હોતી હૈ આપકો અપની બેસ્ટ પરફોર્મન્સ દેની હૈ ઉસસે ભી સભી ખેલાડીઓ કો બહુત બડા બલ મિલા હૈ ઓર ઇનકે લિયે સબસે બડા ઉપહાર યહી હૈ કે 125 કરોડ લોગો કી ઉનકો તાલીયા ઓર ઉનકો શુભકામનાએ બોલ રહી હૈ મિલ રહી હૈ ઇનકે સામને બાકી સબ ઉપહાર છૂટે. આશા રાખીએ કે ફાઇનલમાં સિંધુ ગોલ્ડ મેડલ મેળવી ભારતના ગોલ્ડ મેડલ લિસ્ટમાં વધારો કરે અને ઇતિહાસ રચે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. આ અગાઉ ભારતની પહેલવાન દીકરી સાક્ષી મલિકે 58 કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી રિયો ઓલિમ્પિકમાં ખાતું ખુલવાના દેશના અરમાન પૂરા કર્યા હતા.
હરિયાણાની 23 વર્ષની બેટી સાક્ષીએ જ્યારે તેની હરીફ કિર્ગિસ્તાનની આઈસુલો તિનિબિકોવાને પછડાટ આપી મેડલ ખૂંચવી લીધો ત્યારે તેના પરિવાર સહિત આખા ભારતમાં ગૌરવની લહેર દોડી ગઈ હતી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક હાંસલ કરવા બદલ સાક્ષીને અભિનંદન પાઠવ્યા. તેમણે તેમના અભિનંદન પાઠવતા સંદેશમાં કહ્યું કે સાક્ષીએ ઓલિમ્પિકમાં પદક જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. સાક્ષીની આ જીતને એક ભેટ ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે સાક્ષીની આ જીત દેશના ભાવિ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. ભારતની બેટી સાક્ષીને हिंदुस्तान के तिरंगे झंडे को नई ताकत दी है, नया सम्मान दिया है. देश की इस बेटी को बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं. ઓલિમ્પિક પદક વિજેતા સાક્ષી મલિક માટે ચારેય તરફથી શુભેચ્છાના સંદેશોનો ધોધ વહી રહ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે સાક્ષીની જીતને દેશના લાખો લોકોને પ્રેરિત કરનાર ગણાવી છે. તો આ તરફ નાણામંત્રી અરુણ જેટલી અને રમતગમત મંત્રી વિજય ગોયલે પણ આ ઐતિહાસિક જીતની પ્રશંસા કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રી વૈકૈયા નાયડુએ કહ્યું કે સાક્ષીની જીતથી ભારત ગૌરવાન્વિત થયું છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ તેમના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે દેશને સાક્ષી પર ગર્વ છે. તો સાક્ષીના જીતની ખબર આવતાની સાથે જ રોહતક જિલ્લામાં આવેલા તેના ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સાક્ષીના માતા પિતા, સંબંધીઓ અને મિત્રોએ સાક્ષીની જીતની જોરશોરથી ઉજવણી કરી વધાવી હતી. સાક્ષીની આ ઐતિહાસિક જીતથી તેના માતા પિતાના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોવા મળતી હતી. તેમનું માથું પણ આજે ગર્વથી ઊંચું થઈ ગયું છે. भारत का पहला मेडल साक्षी मलिक ने दिया, इसने भारत का बहुत ऊंचा नाम किया, हरियाणा का ऊंचा नाम किया. जी मैं ये शुभकामना दूंगी, जो इंडिया जिस मेडल के लिए एक सूखा पड़ा था वो आज इंडिया की बेटी ने एक मेडल दिलवा दिया. રી ઓલિમ્પિકમાં સાક્ષી મલિકે મહિલાઓની ફ્રીસ્ટાઇલ 58 કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં કાંસ્ય પદક જીતવાની સાથે જ ભારતની પદક માટે આશા ફળીભૂત થઈ ગઈ. હરિયાણાની 23 વર્ષીય પહેલવાન સાક્ષી મલિક ઓલિમ્પિકમાં પદક જીતનાર ચોથી ભારતીય મહિલા બની ગઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બીજી તરફ ઓલિમ્પિકમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે. ડોપ ટેસ્ટમાં ફસાયેલા પહેલવાન નરસિંહ યાદવ પર 4 વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે. બેન લગાવતાની સાથે જ નરસિંહ રિયો ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાઈ ગયો છે. રમતો માટેની આર્બિટ્રેશન કોર્ટે 4 કલાકની કાર્યવાહી બાદ 4 વર્ષનો બેન લગાવવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે નાડા દ્વારા રજૂ કરાયેલા કારણોને અમાન્ય ઠેરવી આ નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે નરસિંહ સાથે કોઈપણ પ્રકારનું કાવતરું થયું હોય તે વાત માની શકાય તેમ નથી, કારણ કે નરસિંહ પાસે તેને સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી. નોંધનીય છે કે આજે જ નરસિંહ યાદવની 74 કિલોગ્રામ વર્ગની મેચ હતી, જેને માટે નરસિંહ લાંબા સમયથી તૈયારી કરી રહ્યો હતો. ભારતે પાકિસ્તાનના વાતચીતના પ્રસ્તાવનો એવો જવાબ આપ્યો છે કે પાકિસ્તાન માટે તકલીફ ઊભી થઈ ગઈ છે. ભારતે જવાબ આપતા જણાવ્યું છે કે બંને દેશ વચ્ચે વાતચીત થશે, પણ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરને ખાલી કરાવવા પર થશે અને સાથે જ આતંકવાદ પર થશે. ભારતે જવાબ આપતા એ પણ સ્પષ્ટતા કરી દીધું છે કે પીઓકેના લોકો ભારતના પોતાના લોકો છે અને ભારત તેમને તમામ રીતે મદદ કરવાનું વિચારી રહ્યું છે. કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે કાશ્મીર અંગે આપેલા વિવાદિત નિવેદન પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર યથાવત છે. ગઈકાલે કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે કાશ્મીરને ઇન્ડિયા ઓક્યુપાઇડ કાશ્મીર કહી દેતા વિવાદ સર્જાયો હતો. સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આકરા શબ્દોમાં દિગ્વિજયસિંહના નિવેદનની ટીકા કરી છે. નાયડુએ જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે કોંગ્રેસી નેતાઓના આવા નિવેદન પાકિસ્તાનના દાવાને મજબૂત કરે છે. નાયડુએ જણાવ્યું હતું કે શા માટે કોંગ્રેસી નેતા પાકિસ્તાનને પ્રોત્સાહન આપી રહ્યા છે જે આતંકવાદને ફંડિંગ અને ટ્રેનિંગ આપે છે. સાઉદી અરબમાં ફસાયેલા હજારો ભારતીય બેરોજગારોની મદદ માટે વિદેશ રાજ્યમંત્રી વીકેસિંહ જેદાહ પહોંચ્યા છે. વીકેસિંહ ત્યાં બેરોજગાર ભારતીયોના કેમ્પની મુલાકાત લીધી હતી. વીકેસિંહે બેરોજગાર થયેલા ભારતીય કામદારોને ભારત પરત ફરવા અથવા તો વૈકલ્પિક રોજગાર માટે મદદ કરશે. ખાડી દેશોમાં આર્થિક મંદીના કારણે હજારો ભારતીય કામદારો બેરોજગાર થઈ ગયા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે ભાજપના અભિવાદન સમારોહમાં હાજરી આપશે, જેમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો અભિવાદન સમારોહ ગાંધીનગર કોબા ખાતે આવેલ પ્રેક્ષા વિશ્વ ભારતી સંકુલ ખાતે યોજાશે. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર દિનેશ શર્મા સહિત ભાજપના અગ્રણી નેતા હાજર રહેશે. સાથે જ 10,000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અભિવાદન સમારોહ પહેલા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતું. એએમસી દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત ગ્રીન એક્શન પ્લાન હાથ ધરવામાં આવ્યો છે, જેમાં આકાશગંગા એપાર્ટમેન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રવક્તા આઈ કે જાડેજા, સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિત ધારાસભ્ય અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ અમિત શાહે પોતાના સંબોધનમાં ગ્લોબલ વોર્મિંગની અસર વિશે જણાવ્યું હતું. જો પહેલેથી દૂરદ્રષ્ટિ વાપરી પીપળાને વડ રોપ્યા હોત તો આજે સબ બધું હરિયાળું હોત. એટલા માટે અહીં અંદર વિષ્ણુનો વાસ કર્યો અને સૌથી મોટું ઘટાદાર વૃક્ષ, છાયાદાર વૃક્ષ અને સૌથી વધુ ઓક્સિજનનો ઉત્સર્જન કરવાના બે વૃક્ષો હોય તો વડ અને પીપળો છે. એટલા માટે પીપળામાં વિષ્ણુનો વાસ કર્યો. એક માન્યતા છે વિષ્ણુ જીવનનું કારણ છે. સૃષ્ટિને ચલાવવાની જવાબદારી એની છે. સૃષ્ટિ ઓક્સિજન વગર ક્યારે ચાલી ના શકે અને પીપળા વગર પૃથ્વીના ઓક્સિજનનું સંતુલન શક્ય જ નથી. એટલે હું તો અભિનંદન આપવા માંગુ છું કોર્પોરેશનની ટીમને કે જ્યાં જ્યાં હાઉસિંગ વસાહતો છે, જ્યાં ગીચ વસ્તી છે, જ્યાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પન્ન થવાની સંભાવનાઓ છે, એવી જગ્યાએ એમને વિચારીને જ પીપળા અને વડના વૃક્ષોના વાવેતર કરવાનું વિચાર્યું છે, જેથી સૌથી વધુ ઓક્સિજન બાળકોને હાઉસિંગ કોલોનીઓની અંદર મળી. આપણા જીવન સાથે વૃક્ષોને વણી લેવું. જન્મદિવસ હોય, લગ્ન થાય, લગ્નની તિથિ હોય, દરેક સારા પ્રસંગ સાથે ઘરેથી દીકરી ભરાવવાની હોય, દીકરી લાવવાની હોય, દરેક સારા પ્રસંગ સાથે જો આપણે વૃક્ષોને એમનું વાવવાનું, એનું રોપવાનું અને એના સંવર્ધનની, એના સંરક્ષણની જો વ્યવસ્થા કરતા થઈ જઈએ તો આ વૃક્ષારોપણના કાર્યક્રમો સરકારી કામજામમાંથી બહાર નીકળે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે તરસ્યા સૌરાષ્ટ્રને 12,000 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડતી સૌની યોજનાનું લોકાર્પણ 30મી ઓગસ્ટે કરાશે. પ્રધાનમંત્રી મોદીને આ માટે ગુજરાત પધારવા આમંત્રણ પણ અપાયું છે. જબ પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર થે ગુજરાત કે આદરણીય નરેન્દ્રભાઈ, ઉન્હોને પૂરે ગુજરાત મેં ઇરિગેશન और पीने का पानी के लिए एक विजन, एक कार्यक्रम उन्होंने रखा था और वो धीरे धीरे पूरे गुजरात में इंप्लीमेंट हुआ. सुजलाम सुफलाम उत्तर गुजरात के लिए बनाया, सौराष्ट्र के लिए सौनी योजना वो बनाई. उनका ड्रीम था, उन्होंने ही उसका खात्मा मुहूर्त किया था और 30 अगस्त को हमने प्रधानमंत्री को इनवाइट किया है कि आप आकर उनका इनॉग्रेशन करें. 12,000 करोड़ की योजना है. सौराष्ट्र के 115 डैम नर्मदा से भरे जाएंगे और सौराष्ट्र की एग्रीकल्चर में एक बड़ी क्रांति उससे आने वाले दिन में होने वाली है. ભારતીય સૈન્યમાં જોડાવા માટે યુવાનોને પ્રેરિત કરવા ખાસ 2 દિવસીય કાર્યક્રમ નો યોર આર્મી અમદાવાદ ખાતે યોજાયો છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાહસ અને સેનાની શક્તિ તથા જવાનોને જોમ અને જુસ્સો ભરેલી વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન યોજાયું છે. ભારતીય સેનાના જવાનો દ્વારા હુમલાઓને ખાળવા માટેના પ્રયાસોનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું, જેણે ભારે આકર્ષણ જન્માવ્યું હતું. આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર MN પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મેજર જનરલ
एस ए पराशर सहित सैन्य अधिकारी उपस्थित रहा था। गुजरात के बच्चों को और गुजरात की जनता को सेना के बारे में बताना, किस तरह से सेना काम करती है और उनको ये यकीन दिलाना कि देश की सरहदें बिल्कुल महफूज हैं। आज का जो प्रोग्राम अभी आपने देखा, आपको पता लगा होगा कि सबसे पहले सेना भारत की अखंडता का एक प्रतीक है। आपने देखा कि महाराष्ट्र के जवान हैं, हिमाचल के हैं, नेपाल के हैं, तरह तरह के जवान जो इकट्ठे होकर यहाँ पर काम करते हैं, वो पूरे देश को एक सूत्र में बांधे हुए हैं। और हमारे पास पूरा ऐसा इक्विपमेंट असला है जिससे अगर कोई भी दुश्मन हमारी तरफ आंख उठा के भी देखेगा तो उनको ऐसा जवाब दिया जाएगा कि दोबारा कभी वो जरूरत नहीं करेंगे इंडिया की तरफ नजर रखने की। જામનગરના જામજોધપુરમાં ગુજરાત સરકાર દ્વારા વિભાગીય કચેરી અને સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 1.40 કરોડના ખર્ચે જામજોધપુર ખાતે વિભાગીય કચેરી અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકો માટે 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું। કૃષિ અને ઉર્જા કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાપરિયાના હસ્તે સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને કૃષિ માટે પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મેઘજી ચાવડા અને નાગરિક પુરવઠાના ડાયરેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે રાજભવન ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી। પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાની બહેનોએ રાજભવન જઈ રાજ્યપાલ શ્રી ઓપી કોહલીને રાખડી બાંધી દીર્ઘાયુ અને અર્થપૂર્ણ જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા। કેટલીક પુસ્તિકાઓ પણ રાજ્યપાલશ્રીને ભેટ આપવામાં આવી હતી। અન્ય એક કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ ઓપી કોહલીની મુલાકાત લીધી હતી। રાજ્યપાલશ્રીએ વિવિધ મુદ્દે વિદ્યાર્થીઓના કુતૂહલ ભર્યા પ્રશ્નોના જવાબ આપ્યા હતા। બહેનોએ રાજ્યપાલશ્રીને રક્ષા પણ બાંધી હતી। દેશી ગાયોને આધુનિક ઢબે ઉછેરીને ગાયની ઊંચી કિંમત રાજ્ય અને રાજ્ય બહાર મેળવવામાં બનાસકાંઠા જિલ્લાના કુશ્કલના વેટરનરી ડોક્ટરે સફળતા મેળવી છે। ડોક્ટર દિનેશચંદ્ર ઝુંડાલે દૂધ દોહવાની પ્રક્રિયામાં અપનાવેલ આધુનિક મશીન અને પશુ ઓલાદ સુધારણા પાછળના અથાગ પ્રયત્નોથી આજે તેમને રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવી છે। આધુનિક પદ્ધતિઓની મદદથી દિનેશભાઈ 20 દેશી ગાયોમાંથી રોજનું 200 લીટર દૂધ ઉત્પાદન મેળવતા થયા છે। આ સફળતા બદલ કેન્દ્ર સરકાર તરફથી તેમને નેશનલ ડેરી ફાર્મર એવોર્ડ એનાયત કરાયો છે। દિનેશભાઈએ એક રિસર્ચ થકી પસંદ કરાયેલી ગાયોમાં ઓલા સુધારણા અભિયાન શરૂ કર્યું અને જે ગાયો 2000 લીટર દૂધ આપતી હતી તે આજે 4500 લીટર દૂધ આપતી થઈ છે। અમે પણ આજુબાજુ પશુપાલનના વ્યવસાય ખૂબ વધાર્યો છે અને દૂધનું પ્રોડક્ટ અમે પણ કરી શક્યા છીએ અને આજુબાજુ ખેડૂતોને ઘણો બધો એમના લાભ એમના જે આ જે થયો છે એટલે અમને ઘણો બધો લાભ એમને કરાયો છે અને એમની સમજ શક્તિથી અમે પણ એમના માર્ગદર્શનથી અમે પણ ઘણું બધું કામ કરી શક્યા છીએ અને લોકોને ખેડૂતોને ઘણો ફાયદો છે। ડાંગ જિલ્લાના જામલાપાડા ગામના સાહસિક મહિલા ખેડૂતે નવતર ખેતીનો પ્રયોગ કરીને ખેતી અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દક્ષાબેન બિરારીએ માત્ર 3-4 વર્ષમાં જ પ્રાકૃતિક હળદરની ખેતી કરી છે। દક્ષાબેન દ્વારા અલગ અલગ 8-10 પ્રકારની હળદરની ખેતી કરવામાં આવી છે। જોકે આ તમામમાં સેલમ નામની હળદર ડાંગ જિલ્લામાં પ્રખ્યાત થઈ છે। દક્ષાબેને જણાવ્યું હતું કે પ્રોસેસિંગ યુનિટ માટેના અંદાજિત 10 લાખ રૂપિયાના રોકાણમાંથી 80% ખર્ચ વળતર રૂપે મળી ગયો છે। અંબિકા ફાર્મ મારફતે પ્રતિ કિલો 170 રૂપિયા વેચાતી હળદરમાં કોઈપણ જાતના રંગ કે રસાયણ ભેળવવામાં આવતા નથી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ હળદરને પ્રમાણિત કરવામાં આવી છે। પોતાના પરિવારની પ્રેરણાથી દક્ષાબહેને સામાજિક સશક્તિકરણની દિશામાં અગ્રેસર અને પ્રેરણાદાયક પગલું ભર્યું છે। બહેનોને રોજગારી મળી રહે એવો મારો ઉદ્દેશ છે
અમારા હળદરનો પ્રોજેક્ટ છે, આત્મા પ્રોજેક્ટ તરફથી આ અમને લાભ મળ્યો છે. અમારી આખું યુનિટ છે અમારું આ હળદરનું. શ્રાવણના પવિત્ર મહિનામાં શિવભક્તો અલગ અલગ મંદિરના દર્શને પહોંચે છે, ત્યારે આજે તમને દર્શન કરાવીએ 550 વર્ષ પ્રાચીન એવા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સોમનાથ મંદિરના. શું છે આ મંદિરનો ઇતિહાસ, શા માટે બાકીના શિવ મંદિરથી અલગ તરે છે આ સોમનાથ મંદિર, જોઈએ એક વિશેષ અહેવાલમાં. ભૂગર્ભમાં સૌમ્ય વાતાવરણ, પગથિયા ઉપર પ્રગટાવેલા દીવા અને શિવલિંગની હારમાળા, ધાર્મિક વાતાવરણથી સુસજ્જ આ શિવ મંદિર છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનું. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો અલગ અલગ શિવ મંદિરે પહોંચી શિવ પૂજા કરી ધન્યતા અનુભવતા હોય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પંચવટી રોડ પર પણ એક અદ્ભુત શિવ મંદિર આવેલું છે. આ મંદિર એટલા માટે પણ ખાસ મનાય છે કારણ કે આ મંદિરનું નામ પણ સોમનાથ છે અને આ મંદિર સાથે એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે આ મંદિર 550 વર્ષ જૂનું છે. જમીનથી 54 ફૂટ નીચે આવેલા શિવલિંગ પર રોજ મોટી સંખ્યામાં લોકો દૂધ, પાણી અને બીલીપત્ર ચઢાવી ધન્યતા અનુભવે છે. આ મંદિર આશરે 550 વર્ષ જૂનું છે, જેમાં 70-80 વર્ષ પહેલા રિનોવેશન કરીને મંદિરનું સમારકામ કરવામાં આવેલું છે. આ મંદિરમાં આશરે 54 ફૂટ નીચે ભગવાન શ્રી મહાદેવની શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલી છે. પ્રાચીન મંદિર સાથે અનોખી અને રસપ્રદ વાતો જોડાયેલી હોય છે. દીવના સોમનાથ મંદિરનું મહત્વ તેના ઇતિહાસ અને તેની પ્રાચીનતા પરથી નક્કી કરી શકાય. કહેવાય છે કે દીવના શ્રીમંત એવા માણેકચંદ ઠારના શિવભક્ત પૂર્વજને સપનામાં શિવ દર્શન થયા અને ચોક્કસ જગ્યા પર ખોદકામ કરવાથી વાવ અને શિવલિંગ મળશે તેવા સંકેત મળ્યા. શોધ શરૂ થઈ અને આશરે 54 ફૂટના ખોદકામ બાદ વાવ તો મળી પણ શિવલિંગ ન મળ્યું. પણ પૂર્વજે પોતાની આસ્થા અને ખોદકામનું કામ યથાવત રાખ્યું. ફરી સપનામાં શિવદર્શન થયા અને બાજુમાં રહેલા કૂવામાં શિવલિંગ હોવાના સંકેત મળ્યા. મળેલા સંકેત મુજબ બાજુમાં રહેલા નાના કૂવામાં ખોદકામ શરૂ કર્યું અને કૂવાથી 20 ફૂટ ઊંડે ચમત્કારરૂપી શિવલિંગ મળી આવ્યું અને શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી. દીવની અંદર સોમનાથ મંદિર બહુ પુરાણો છે અને માણેકચંદ ઠારના વડાઓને કે સપનામાં આવેલું કે તમે અહીંયા વાવની અંદરમાં ખોદો તો હું અહીંયા છે અને મને પ્રતિષ્ઠા કરો. પવિત્ર શ્રાવણ માસમાં તમામ શિવભક્તો ભોળાનાથને રીઝવવા ભક્તિમાં લીન થાય છે ત્યારે અનોખા અને પ્રાચીન શિવજીના દર્શન કરવા શિવભક્તોમાં દીવનું સોમનાથ મંદિર પ્રખ્યાત છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના નવનિયુક્ત અધ્યક્ષ ભગવતી પ્રસાદ રક્ષાબંધનના પર્વે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ નિજ મંદિરમાં દર્શન કરી મળેલી નવી જવાબદારીની કામગીરી માટે શક્તિ પ્રાપ્તિના આશીર્વાદ લીધા હતા. નિજ મંદિરના પૂજારીએ ભગવતી પ્રસાદને કુમકુમનું તિલક કરી રાખડી બાંધી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે માનવ અધિકારમાં માનવીય સંવેદનાઓ જાણવાની હોય છે એ પડકારજનક કામગીરી માટે પોતે તૈયાર છે. શક્તિ દેવી કે દરબાર સે મિલતી હૈ ઓર યહાં કે જનમાનસ કી સેવા કરને કે લિયે ક્યોંકિ માનવ અધિકારો મેં માનવીય સંવેદનાઓ કો છૂના હોતા હૈ ઓર વો દેવી કાર્ય હૈ તો ઉસકો કરને કે લિયે દેવી આશીર્વાદ કી આવશ્યકતા હોતી હૈ કે મેં દેવી કે આશીર્વાદ સે પૂરે ગુજરાત કે લોગો કા જો ભી ઉનકો માનવ અધિકાર હનન કા જો ભી કોઈ ઇવેન્ટ આય ઉસસે ઉનકો બચાને કી કોશિશ કરો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સરડોઈ ગ્રામ પંચાયત દ્વારા નિર્મળ ગામ અને સ્વચ્છતા અભિયાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડાયું છે. ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ ઘરોમાં 100% શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. સાથે જ એક અનોખી યોજના પણ અમલમાં મુકાઈ છે, જેમાં ગામની દીકરી પરણીને સાસરે જાય ત્યારે સાસરિયામાં પણ જો શૌચાલય ન હોય તો ગ્રામ પંચાયત પોતાના ખર્ચે તે ઘરમાં શૌચાલય બનાવી આપશે. 1300 ઘરોથી વધુ વસ્તી ધરાવતા સરડોઈ ગામમાં આશરે 50% જેટલા ઘરોમાં શૌચાલય બની ચૂક્યા છે, જ્યારે ટૂંક સમયમાં બાકીના 50% ઘરોમાં પણ શૌચાલય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ જશે તેવી આશા છે. દરેક જગ્યાએ શૌચાલય બનશે અને દરેક જગ્યાએ શૌચાલય પૂર્ણ થવાના આવે છે અને આ યોજના સારી છે નિર્મળ ગ્રામની, કયાનાથી સ્વચ્છતા જળવાઈ રહે અને જે છોકરીઓને બહાર જવું પડે છે તે પણ ના જવું પડે.
આ ગામમાં જે લોકો શૌચાલય વિહોણા છે તેમને શૌચાલય બનાવવા માટે ગ્રામ પંચાયત તરફથી ખૂબ ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એમને શૌચાલય જેને નથી એમને પણ 100% શૌચાલય બનાવવાના અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે. આ જે શૌચાલયની જે સ્કીમ છે એ સ્કીમની સાથે સાથે અમારો ઉદ્દેશ એ પણ છે કે ઓવરઓલ ગામનો વિકાસ થાય, સ્વચ્છતા, નિર્મળ ગામ અને આ અમારા જે લક્ષ્યાંક હતો એ પરિપૂર્ણ કરવા માટે અમે સતત એના માટે પ્રયત્નશીલ છીએ અને લક્ષ્યાંક કદાચ 15-20 દિવસમાં આ લક્ષ્યાંક અમારો પૂરો પણ થઈ જશે. તો આવનાર સમયમાં અમે સાથે મળી સરોડે ગામનો વિકાસ કરીશું અને ચોક્કસથી ભારતને, ઓવરઓલ આખા દેશને સરોડે ગામ એક પ્રતિભાશાળી ગામ તરીકે અમે બહાર લાવવા માંગીએ છીએ. અમેરિકાના સેન્ટ બર્નાર્ડમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ આગે મુખ્ય હાઈવે પર પહોંચી જતા ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં આ આગ ઘણી તબાહી મચાવી ચૂકી છે. વીજળીના થાંભલાથી લઈને 1000થી વધુ ઘર બાળીને ખાખ થઈ ગયા છે. સરકારે લોકો વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે. વીજળીના થાંભલાને નુકસાન થતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છે. સરકાર દ્વારા હેલિકોપ્ટરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આગ 12,000 હેક્ટર વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ પર કાબૂ મેળવતા હજુ થોડા દિવસ લાગી શકે છે. તુર્કીના દક્ષિણ પૂર્વના વિસ્તારમાં 3 બોમ્બ એટેક થતા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. આ એટેકમાં આશરે 12 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 219 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ સ્ટેશન પાસે થયેલા બ્લાસ્ટમાં 4 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. તુર્કી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કુર્દિશ મિલિટન્ટ ગ્રુપ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના કુર્દિશ વિસ્તારથી દૂર ઘટી હોવાથી તુર્કીના અધિકારીઓ દ્વારા આ અનુમાન લગાવવામાં આવ્યું છે. તુર્કીના પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. આઝાદીના 70 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા ભારત પર્વનો ગુરુવારે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે તમામ રાજ્યોએ પોતપોતાના ક્ષેત્રની ઝાંખી પ્રસ્તુત કરી હતી. સાથે જ મહારાષ્ટ્ર સરકાર તરફથી આઝાદીથી આઝાદી તક બુલંદ નારા કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ, કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી મહેશ શર્મા હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. રિયો ઓલિમ્પિકના 13મા દિવસે બેડમિન્ટનમાં ભારતીય મહિલા ખેલાડી પીવી સિંધુએ જાપાનના ઓકાહારાને હરાવી ફાઇનલમાં સ્થાન બનાવતા ભારતીયો ગૌરવ અનુભવી રહ્યા છે. તો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પીવી સિંધુને ફાઇનલમાં પહોંચવા બદલ શુભકામના પાઠવી. ટ્વિટર પર હેશટેગ સિંધુ ફોર ગોલ્ડ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. તો આ તરફ રિયો ઓલિમ્પિકમાં સાક્ષી મલિકે ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં કાંસ્ય પદક જીતતા ભારતીયો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે, જે અંગે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યું હતું કે માલિક તું સાક્ષી હૈ કે હમારે દેશ મેં મહિલા શક્તિ પ્રબલ હૈ, ઉનકા આદર સમ્માન ઓર રક્ષા કરના પ્રત્યેક નાગરિક કા ફર્જ હૈ. સ્વચ્છ ભારતના ટ્વિટર પેજ પર માહિતી શેર કરાઈ છે, જેમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતના 70,000થી વધુ ગામડાઓ હવે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બન્યા છે. 15 ઓગસ્ટ 2016ના રોજ લાલ કિલ્લાના ભાષણમાં પ્રધાનમંત્રીએ કરેલી આ વાતને ખૂબ લાઇક મળી રહી છે. તો ડિજિટલ ઇન્ડિયાના ફેસબુક પેજ પર આધાર કાર્ડ વિશે રસપ્રદ માહિતી નાગરિકોને આપવામાં આવી છે, જેમાં એક લેખને સમર્થન આપતા લખવામાં આવ્યું છે કે હવે આધાર કાર્ડનો વધુ એક ફાયદો દેશવાસીઓને મળશે. હવે જ્યારે પણ આપ મોબાઇલનું પ્રીપેડ કે પોસ્ટપેડ સિમ ખરીદશો તો આપને કોઈ ડોક્યુમેન્ટ નહીં આપવા પડે. આપ હવે આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટની મદદથી સિમ કાર્ડ ખરીદી શકશો. સરકારે ઈ કેવાયસી એટલે કે ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર સર્વિસની શરૂઆત કરી દીધી છે. હવે વારંવાર સહી કરવા માટે ખિસ્સામાં પેન કે પેન્સિલ લેવાની ઝંઝટમાંથી મુક્તિ. ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર ઓનલાઈન સહી નોંધણીની આખી પ્રક્રિયા સમજાવવામાં આવી છે, જેમાં સમય અને નાણાંની બચત પણ થાય છે અને અરજી કરવાની પ્રક્રિયા ઝડપી બને છે. ડિજિટલ ઇન્ડિયાની આ પોસ્ટને અસંખ્ય લાઇક મળી રહી છે. તો મુંબઈ હવે સ્માર્ટ સિટી તરફ બનવા આગળ વધી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર સત્તાવાર જાહેરાત કરતા દેવેન્દ્ર ફડણવીસના નિવેદનને ટાંકવામાં આવ્યું છે, જેમાં ફડણવીસે કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં મે 2017 સુધીમાં 1200 વાઇફાઈ હોટસ્પોટ સ્થાપિત કરશે. ટ્વિટર પર આ પોસ્ટને અસંખ્ય લોકોએ રીટ્વીટ અને લાઇક કરી છે. બ્રિટનમાં વિશ્વના સૌથી મોટા વિમાને પહેલી ઉડાન ભરી હતી. આ અગાઉ આ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ વિમાન ઉડાન ભરી શક્યું ન હતું. આ વિમાન 4,880 મીટર સુધી અને 148 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી શકે છે. આ એરક્રાફ્ટમાં 50 યાત્રીઓ બેસી શકે
તેટલી ક્ષમતા છે અને 50 ટન માલનું વહન કરી શકે તેવો દાવો પણ બ્રિટનની કંપની હાઇબ્રિડ એર વ્હીકલ્સે કર્યો છે. કંપનીનું લક્ષ્યાંક વર્ષ 2018 સુધીમાં 12 એરક્રાફ્ટનું નિર્માણ કરવાનું છે. આ એક એરક્રાફ્ટ પાછળનો ખર્ચ $37 લાખ જેટલો છે. યુટ્યુબ પર આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ મિડડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.